श्री रामदूत म्यूजिक। अरे बाप, बात करता वार लागे। एक दिन समय धरती माथे मयल काल सपाई गयो, गायू मकोड़ा भरखे जन्म देनारी जनेता पोताना बालक ने खाई जाए। आवा समय नी मालिपा ठेठ कच्छ नी मालिपा थी पोतानू दंगडू लई અને વેડુલી દેવી પૂજક ની નાચ પાંચ સાત ઘર નો કબીલા રહી ગયા છે। ધીમે 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 કચ્છ મેકી વાગડ વાગડ મેકી અને ઠેઠ ઝાલાવાડ ના સુખ ઝાડવાની માથે આવ્યા હો। ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું સરાડી ગામના સીમાડાની માથે વેડવા દેવી પૂજક પાંચ સાત ઘરનો કબીલો રહી ગયો છે। દંગા નાખી અને પોતાના ઉસાળા ઉતાર્યા બાપ અબડા દંગાની માલિપા પાંચ સાત ઘરના કબીલા છે, પણ એમાં હિરમલ એટલે નિર્ધનિયો માણસ, એની આગળ પાછળ કોઈ નથી। માણાના ઘરની માલિપા ગરીબ હોય કે સાવકાર હોય, ઘરની માલિપા એક ટકનું અનાજ ન હોય તો માણાને હાલે, પણ પાણી વગર ન હાલે। બાયુની હારે હારે હિરમલ પણ નાની એવી પાણીની માટલી લઈ અને પાણી ભરવા માટે હાલી નીકળ્યો। એક વાડી બે વાડી રખડે, એક વાડી બે વાડી ત્રણ વાડી ચાર વાડી પાંચ વાડી આમ હાથ હાથ વાડી રખડ્યા છતાં કોઈ ગેન પાણી ન ભરવા દે। પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવી, કાંઈક મારી વેડુલી નાદની મારી જોગમાયા મારી ઉદતાના પોરની મેલડીને વાત રાખવી છે। સીમાડાની માથે કાનજી પટેલની વાડી છે, પણ જેને હાથ ખોટની એકની એક દીકરી છે, નામ જેનું રામભાઈ છે। જ્યારે મારો ત્રિલોકનો નાથ નવરો દિનો નાથ હશે ત્યારે થોડી થોડી માટીની ઘડેલી આવી રામભાઈ, એમાંય જાતે પટેલ પોતાના બાપના આંગણે લાદ કોટથી મોટા થયા, બાર તેરક વર્ષની દીકરીની ઉંમર છે। પોતાની વાડીએ હાલી નીકળ્યા, બળદગાડું લઈ અને આ પટેલ અને પોતાની દીકરી સરાડી ગામની માલિપાથી ગામના સીમાડાની માથે પોતાની વાડીએ જવા માટે નીકળ્યા। વાડીના ઝાબાની માથે આવીને બળદગાડા છોડી અને કાનજી પટેલ તો ખેતીની માલિપા કામે લાગી ગયા, પણ દીકરી લીલો ઘાસચારો વાઢીને બળદને નીણ નાખે। પણ આ બાજુ ઘટના એવી બની, ઓલી વેડુલી નાદની જે પાંચ સાત બાયું હતી અને હારે જે હિરમલ હતો ને બાપ, પાણીના ખાલી માટલા લઈને હાથ હાથ વાડીઓ રખડી અને આઠમી વાડી કાનજી પટેલની એના શેઢાની માથે આવ્યા હો। અબડા કાનજી પટેલની વાડીના શેઢાની માથે આવીને એક દેવી પૂજકની બાઈ એટલું કીધું કે બેન દીકરી, બાપા માતાજીની ઠાકરની દયા હોય ને તમારા કુવામાં પાણી હોય તો અમને પાણી ભરવા દેશો, પણ જેના આત્માની માલિપા મારા ત્રિલોકના નાથે વાસ કર્યો હોય, કોઈ ભગવતીએ વાસ કર્યો હોય, સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખા પાડે આવી થોડી થોડી માટીની ઘડેલી રામભાઈ,
ઓલી ભાઈઓએ પાણી ભરવાનું કીધું એટલે રામભાઈ કીધું કે હા હાલો હું તમને પાણી શીશી દઉં. હાથમાં શીશણીઓ લઈ અને રામભાઈ પાણી શીશી શીશી અને પાંચ સાત જે વેડુલી નાચની જે દેવી પૂજકની ભાઈઓ હતી એના ભાલિયા ભરી દીધા. બીજી બાયું આવી છે તમારા ઘરે કોઈ બાઈ નથી ઘરવાળા નથી. હિરમલ બોલ્યો ના બે મારે ઘરવાળા નથી કે તો તમારે જન્મ દેનારી જનેતા માય નથી. ભાઈ તમારું નામ બેન મારું નામ હિરમલ તો તમારે માજી કેટલી ઉંમર ના છે પાણી ભરી કેમ નથી કે ના કોઈ વાંધો નહીં ભાઈ કાયમ આવીને પાણી ભરી દેજો પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા આઈટમ ભાજ અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાકા વાતું કરે. આજુબાજુની વાડીઓ વાળા કોઈ પટેલ પટલાણીઓ જોઈ અને કાનજી પટેલ ને કાન ભમેણી કરી કાનજી પટેલ પટેલ સાંભળો આ તમારી દીકરી રામભાઈ નહી એને તમે બહુ મોઢે ચડાવી છે કા આ રસ્તે રઝળતા વખણતે અને વગડાની માલપા રાતથી રહેતા રહેતા દેવી પૂજક અને અમાઈ વેડવા છે હમણાં ગામે સા હોય તો કોઈ વાંધો નથી પણ આ શેઠે પાણીએ કઈક નાની મોટી વસ્તુ પડી હોય સોરીન વ્યાજ આવશે તો આને ગોતવા ક્યાં જાય. પણ દીકરી દયાનો સાગર કોમળ જેનું હૃદય પોતાનો બાપ વાડીએ ન હોય આવા સમયે ઓલાને સાનામાં બોલાવી અને પાણી ભરી દે. આમ કરતા કરતા એક દી પટેલ બાર ગામ ગયા એટલે બોલ્યો હિરમલ પાણી ભરવા આવ્યો ને હિરમલ નો પાણી ભરવામાં વારો આવ્યો ને પણ જેને ભાઈ બહેન નો સંબંધ થઈ ગયો છે જેને નાતે નેડો નથી હિરિયા નો હાથ ચાલી પોતાના માથાની માથે હાથ રખાવી અને એટલું કીધું ભાઈ તે જો મને મનથી બેન માની હોય તો તારી બેન ના સોગન છે તારી ગઈઠી માન તું મને ક્યારે દેખાડી. એ મારી બેન મનોમન વિચાર કરે બેન ને ખબર નથી મારી ગઈઠી માં કોણ છે આને હું કઈ રીતે દેખાડું પણ બેન ને રૂડું મનાવવા માટે કીધું બેન હું તને વચન આપું છું તારા માવતર તારા પીળા હાથ કરે સોરી ના શાર ફેરા ફરીશ ને તારી જાન ની જયારે વિદાય દેવાનો સમય છે ને ત્યારે હું એક દેવી પૂજક હિરિયો તારી યારે ભાઈ વસ ને બંધાવશું મારી ડોસી હું તને દેખાડું. આવડિયા
રામભાઈ દીકરીના વઢવાણની માલમાં જેલા ઢોળી પોળ કહેવાય ખાંડી પોળ કહેવાય વઢવાણની માલમાં જેલા સંબંધ કર્યા અને દીકરીના ઘડિયા લગન લેવાના અબડા સરાળી ગામની માલમાં કાનજી પટેલના આંગણે રૂડા ગણેશ સ્થાપન થયા રૂડા લીલા માંડવા રોપાઈ ગયા દેવી પૂજકના દંગાની માલમાંથી બાયુઓ નિહિરમલ પાણી ભરવા જાય પણ વાડીએ કોઈનો આવે હાથે શીશી પાણી ભરીને વ્યા જાય આવી રીતે બે ત્રણ દી ગયા એટલે બાજુના પાડોશી વાડીએ રહેતા કોઈ પાડોશીને પૂછ્યું ભાઈ આ કાનજી પટેલ અને રામભાઈ દીકરી કેમ વાડીએ નથી આવતા રામભાઈ ના લગ્ન લેવાના છે કાલે મેં બ્રહ્મજી એની જાન આવશે આવી વાત સાંભળી અને હિરિયાની આંખની માલમાં ધરધર 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 આવડા શ્રાવણ ને ભાદરવો મીઠા હાલવા ઓહો જીતવા હારું કર્યું આ પાડોશી ને પૂછું નગર મને ખબર ન હોત ને રામભાઈ એના હારીએ વૈદાત ને તો મારી દેવી ના દીધેલા બોલ ને હું ભંગ કરી જાત મારી પારકલી મેલડી ને કહેવા માંડ્યો આજ મારી હિરિયાની 60 વર્ષની ઉંમર થઈ પણ તને મનાવતા મનાવતા કાંઈક મારા પેઢીઓની પેઢીઓ મારા વડવા હરંગની વાટે વ્યા ગયા દેવી પણ માં કાલ મારી રામબેનની જીભની માનેલ બેનની જાન આવશે એને મેં વચન આપ્યું છે તારા જેથી પીળા હાથ થાય સોરીના ચાર ફેરા ફરીને ત્યારે મારી બુઢી માને હું તને દેખાડીશ બાપ બેઠી રામભાઈ પોતાના ગરીબ દેવી પૂજક ભાઈ હિરમલ ને યાદ કરે જલ્દી તો હું સોરી ના ચાર ફેરા ફરી લઉં ને અને મારી જાનને વિદાય મારા માવતર આપે ને તો સાપે આજ મારો ભાઈ હિર્યો એની ગઈટી મન મન દેખાડવા લાવવા લીલા માંડવાની હેઠે ગોરદેવે મંત્ર ઉચ્ચાર કર્યો કન્યા પધરાવો સમય વીતે સાવધાન ગણેશ સ્થાપનાની બાજુમાં બેઠેલી દીકરીએ માથે આંસુ પાનેતર જેના હાથે મીંડોળ માથે મોડ્યો સાતી સુધી લાજ કાઢી છે પણ આજ ચરાડી ગામની બજારને ધ્રુજાવતી ધ્રુજાવતી દીકરી ધીમે 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 લીલા માંડવાની સામે ડગલા માંડ્યા રામભાઈ દીકરી સોરીએ સડ્યા સોરીના મંગળ ફેરા ચાર ભૂમિદાન ગૌદાન સોનાદાન છેલ્લે કન્યાદાન આપી ચાર ફેરા ફેરવી પોતાના કુટુંબ કબીલાને મળ્યા કાનજી પટેલને મળ્યા પણ આજ આખું ગામ ધ્રુકા ભરી ભરી રોવે છે સુકામ હસમુખી અને હેતાવળી દીકરી સદાયની માટે આ ગામને છોડીને જાય છે બાપ આમ કરતા કરતા રામભાઈ દીકરીની જાનની વિદાય ઝાંપે આવી બળદગાડાની માલપા
જેમ શિવ પાર્વતી ની જોડ્યો હોય આવા દેવ ગોડિયા. પણ ગામની માલબા ઢોલને વગાડનાર વાલ્મીકી જેને શીખ આપીને તરખાયા ઢોલ મીંડા વાગવાઓ, તરગાયા ઢોલ વાગવા મીંડા ગામના સીમાડાની માથે ઝૂંપડાની માલબા બોલ્યો, હીરીઓ ખોળાની માલબા મારી પારકલી મેલડીનું નાળિયો લઈને બેઠેલો હીરે કાને પીડ્યા. પણ જેના માથે પનિયું બાંધેલું પવન આવે તો એની માથે લીરા ઉડે, હવા હવા વેદના વાળની વાટું વણાઈ ગયેલી, અને મારી મેલડીને તૂટલ ફાટલ પનિયાની માલપા નાળિયેલ મેકીને કીધું હાલ તેવી આજ મારી ગરીબડી બેન તને દેખાડું. હાલ ઉતાવળા ડગલે હાલી નીકળ્યો, પણ ત્યાં તો ગામના ધાબાની માલપાથી જાનની વિદાય થઈ ગઈ, કેડાની માલપા જાન જેને હામી મળી. આગળ જે બળદગાડું હતું કેડાના કાંઠે બે હાથને લંબાવીને ઉભો રહ્યો, એ બળદગાડા વાળા ભાઈ જાન ઉભી રાખો બાપ. બળદગાડું હાંકવા વાળા ખેડૂએ કીધું, કોણ છો? મારી રામબેન કયા ગાડામાં બેઠા છે? કે મારી પાછળથી બીજું વાહે ત્રીજું ગાડું રહ્યું ને એની માલપા વરઘોડિયા બેઠા. ગડગડતી ડોટ મેલી ત્રીજા ગાડે આવી ઉભો રહી જાય, એ બળદગાડું હાંકવા વાળા ભાઈ બળદગાડું ઉભું રાખો બાપ. પણ દેવી પૂજક નો દુબળો દેહ જોઈ અને બળદગાડું હાંકવા વાળાએ વરરાજાની હારે અણવર હતો એને કીધું, એ ફલાણા ભાઈ આ ગરીબ કોક આવ્યો છે અને બે પાંચ રૂપિયા આપી દો, જલ્દી જાનને હાલવા દે. એ બાપ તમે મને જે માનતા હોય, ગરીબ નથી હું, બે પાંચ રૂપિયાનો ભૂખ્યો નથી, તો હું મારી રામબેનને મળવા આવ્યો છું. પણ ગાડાની માલમાં જાનમાં કોઈ સમજુ માણા હોય ને એને એટલું કીધું, આ રામબેન બેઠી ભણી લે ભાઈ. ખંભે પનિયાની ખોઈ વાળેલી એ ખોઈ જોડી હેઠે મેકી માથે ચાર ગાંઠું છોડી માલપાથી પાંચ સાંડલા વાળું વર્ષોનું જૂનું નાળિયેર રામબેન ને એટલું કીધું, રામભાઈ લે લે મારી બેન. એ રામભાઈ તારા પાનેતર નો શેડો લાંબો કરી લે બાપ, તું મને કહેતી કે તારી ગઈટી માન મને દેખાય, આજુ દેખાડવા નહીં પણ મારી ગઈટી માં તને દેવા આવ્યો છું બાપ. પણ પોતાના એ વેડુલા દેવી પૂજક ભાઈ ને રૂડું મનાવવા માટે વરરાજા તો કઈ બોલ્યા નહીં, પણ પાનેતર નો શેડો આમ કરીને આમ બે હાથેથી લંબાવ્યો ને ખીરમને પોતાની દેવીને કપાળે નાળીઓ રડાડીને એટલું કીધું કે હે મારા બાપની દેવી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, તારી રેણી એ રિયો હોય નોરિયો હોય, પણ એ દેવી મારી ગરીબડી બેન રામબાઈ ને તને હું પૂછું એના કામ કરજે હો બાપ. રામબાઈ દીકરી બાજુમાં બેઠેલી ઝાનડીઓની સામે જોવે તો પણ ભ્રકુટી નો મોરો ફરી ગયો. આમ કરતા કરતા જેમ જેમ વઢવાન નજીક આવ્યું એમ એમ માથાના કેસ છૂટી ગયા, રામભાઈ ધોળવાનું ચાલુ કર્યું. વઢવાણ ગામના ચીમાડાની માથે ધાનને ઉભી રાખી, પણ ધાનની માલપા આવેલા કોઈ ભુવા હોય, કોઈ ભક્તો હોય, કોઈ દેવીને માનવા વાળા હોય, કોઈના ડોકની માલપા માળા ઉપેરી કોઈ અઢી ચાર લેવા મીંડ્યા, કોઈ દોઢ ચાર મીંડ્યા લેવા.
પણ રામભાઈ ના ખોળીએ મારી મેલડી બોલે, મારી મેલડી રામભાઈ ના ખોળીએ ની માલમાં બેઠી બેઠી વિચાર કરે કે એ ભુવા ભક્તો, દોઢ લ્યો, અઢી લ્યો, પાંચ લ્યો કે ગમે એટલી ઝારી લ્યો, પણ મારી મેલડી ની રમત જો કોઈને જણવા દઉં ને તો મારા હિરમણ નું ખાધું હરામ થઈ જાય. વઢવાણની માલમાં જેને ધોળી પોળ કહેવાય, ત્રણ દરવાજા વઢવાણના રહી ગયા છે. પેલા બીજા ત્રીજા દરવાજે આવીને જાન ઉભી રહી. ગામની માલમાંથી પંજના ભુવા ભેગા થયા અને ત્રીજા દરવાજે આડા હાથ રાખીને ઉભારી, ખબરદાર જાનને ઝાપે ઉભી રાખજો, ગામમાં આવવા ન દેતા. ઝાંબાની માલમાં બોલાવતા રાજના રવિશંકર પંડિત બ્રાહ્મણને બોલાવ્યા, અને રાજના પુરોહિત પંડિત બ્રાહ્મણ રવિશંકર મીણા જોહ જોવા, રામભાઈ ના ખોળીએ બેઠી બેઠી મારી મેરડી કે મારા પંડિત, એક નહીં પણ આવા એકવી તારા ટીપણા ને લાવ, જો મારી મેરડી નો ખેત જડે ને તો જગત માં મને કોઈ દેવું ન કહેવા. પંડિત નું જે ટીપણું હતું બધા પાના ફરી ગયા, પણ કઈ જોહ જોવામાં ન આવ્યો. પણ ગામની માલિકા પાંચ ગાંડા હોય તો પાંચ ડાયા હોય, બે પાંચ ભુવા કે જે છે ધૂપેલિયાની માલિકા, ધૂપ કરો, ગુગલ નો કાંઠ્યો, તેલ નો ત્રચ્યો નાખીને ભાઈ ને ધૂપ દો. પંચના ભુવાએ ગુગલ નો કાંઠ્યો, તેલ નો ત્રચ્યો નાખીને રામભાઈ ના મોઢાની સામે ધૂપેલીઓ રાખીને એટલું કીધું કે હે બાપ, તું જે હોય તે, ભૂત હોય, પલિત હોય, દેન હોય, ડાકણ હોય, બોલ તો કોણ છો? હું ભૂતય નથી, પલિતય નથી, દેનય નથી, ડાકણ નથી, તો હું એક વેડુલા ગરીબ દેવી પૂજક ના કરમ ભાગલા ની મેરડી છું. આજ રામભાઈ ના કાપડે આવી છું. એ મા, તું એમ કેસ કે હું મેરડી છો, પણ તું મેરડી છો અમને પંચ ને કેમ ખબર પડે? ત્યારે રામભાઈ ના ખોળીએ મારી મેરડી એટલું બોલ્યા, તમે માગો એ પ્રમાણ આપું તો, કે તો અમે આખા વઢવાણ ની રહીએ તો બધાય માનવી, માગી લ્યો પ્રમાણ. પણ વાત ડાયા માણા હોય ને, એને બે પાંચ માણસો એ મત કર્યા કે ન થાય ને, આવું પ્રમાણ જો કદાચ મેલડી કરી દે તો હાસી નકર ખોટી. જાઓ બાપ, આખા વઢવાણ ની વાલમાં આટો મારો. પેલા જાહેર બાજરો ખાંડવા માટે નું રાખતા માણસો ઘરે ઘરે હાંભેલા રાખતા, કોઈના ઘરે ખેરના લાકડાનું બનાવેલું હાંભેલું હોય અને એની ફરતા લોખંડની કુંડળીઓ સડાવેલું હોય, આવું હાંભેલું કઈ હોય તો લેતા આવો. ખેરના લાકડાનું કાળું હોય ને એવું લાકડું થઈ ગયેલું, એનું હાંભેલું, માથે લોઢાની કુંડળીઓ સડાવેલી, માથે લોઢાની મેખું મારેલી, આવું હાંભેલું લાવી અને રામભાઈ ની સામે ઉભું રાખીને એટલું કીધું, તું જો કદાચ મહેલડી હોય અને દેવી પૂજક ની દેવ ખરેખર હોય, રામભાઈ ના જો કાપડે આવી હોય, ફૂકાઈ ગયેલું કોઈ દી લીલું થાય કે ન થાય, તો વર્ષો જૂનું લાકડું છે આની માથે પાંચ કૂપડા લીલા ફોડી દે તો માનવી તું મહેલડી. મારા ગરીબ ભાઈ હિરમલની દેવી, મારી આજ હજી બાપનું આંગણું મેક્યું છે, જોઈએ મને પારકા ગામના સીમાડે લાવી શેતરથી નહીં માં, અને મારી દાઢી મૂછના ધણી તો કોર્ટ કાયદા કેસ લડે, મારી હું તો એક ગાયનો અવતાર અબડા છું, મારા આવડા તારી સિવાય કોણ મૂકે બાપ. રામભાઈ ના જમણા કાન ની માલિકા મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, રામભાઈ મુંજાઈશ નહીં, એક નહીં આખા ગામમાં ફરીને જો એકવી હાંભેલા લાવે ને એકવી એકવી ને લીલા કરી દો, તારા હિરિયા ની મેલડી કરી દો. એ રામભાઈ, એ હાંભેલું રહ્યું ને
તારા જમણા હાથેથી ઝાલીને ડાબા હાથેથી પાનેતરનો શેડો આમ માથે ઓઢાડી દે. મારી મેરડીનું નામ લઈ ઓલા રવિશંકર પંડિતની પાસે કેસર કંસકું કંકાવટી છે ને, કંકાવટી લઈ તારા હાથેથી હાંભેલાને પાંચ સાંડલા કર અને ત્રણ વાર મારું મેલડીનું નામ લઈને માથેથી પાનેતર આમ ઊંસું કર, તારું પાનેતર ઊંસું થાય અને વર્ષો જૂના હાંભેલાને જો લીલા કૂપડા ફોડું તો તારી મેલડી ફોડી દઉં. રામભાઈ પોતાના બાપના આંગણેથી સોરીના મંડપ નીચે ગયા એટલે મોઢે છે ને તાળું લાગી જાય બાપ. ખાનદાન દીકરી હોય ને એને મોઢે તાળું લાગી જાય. પણ એ ધોળી પોળીના ત્રીજા દરવાજે રામભાઈએ મેલડીનું નામ લઈને બે હોઠને ખોલીને એટલું કીધું, લાવો બાપ એ મારી ઇજ્જતને આબરૂ રાખે તો મારી મેલડી રાખશે, લાવો હા ભેલું લાવો. પણ ત્યાં તો ઓલા બાજુમાં ઉભેલા વાત ડાયા માણસો એટલે કદાચ જો જોઈ ભાઈ ને મેલડી વાળી થઈ ગઈ છે ને હા ભેલું દો. અને હમણાં જોવી જો હા ભેલા ને લીલા કૂપડા ન ફૂટે ને તો વરરાજાને અહીંથી ઉતારી લ્યો ને અહીંથી ઝાડના ગાડા પાછા વાળી અને સરાડી ગામની માલ પાસે એના બાપને હાથો હાથ પાછી હોતી આવશે. જમણા હાથમાં હંભેલું ગાલી ડાબા હાથેથી આમ પાનેતરનો શેડો માથે ઢાંકી રવિશંકર પંડિતને કીધું કે લાવો ગોરદેવ કંકુ કેસર કંકાવટી લાવો. જમણા હાથેથી પાંચ સાંડલા કરી અને એટલું કીધું કે એ મારા ગરીબ મારા દુબળા ભાઈ ની દેવ, મારો ભાઈ દુબળો છે પણ મારા ભાઈ ની દેવી મારી ગઈટી માં તું દુબળી નથી બા. માડી આવડા કેસે જો લીલા કૂપડા હંભેલા ને ન ફૂટે તો અહીંથી ગાડા પાછા વાળીને દીકરીને એના માવતર મેકી આવો. માડી અહીંથી બળદ ગાડું પાછું વળશે ને મારા બાપના ખાનદાન ખોયડાને હું લજવીશ ને જીભ કઈડીને મરી જાય મા. પણ મારી મેરડી કે દીકરી તારો પાનેતરનો શેડો અડે અને જો આખું હાંભેલું લીલું કરીને શેડો ઊંસો કરીને ત્રણ કૂપડા કીધા ને પણ જો હાથ કૂપડા ન ફોડું તો હિરિયાની મેલડી નહીં બા. રામભાઈ દીકરીએ પાનેતરનો શેડો ઉપાડ્યો ત્યાં ત્રણ ના બદલે હાથ કૂપડા આખું ગામ માની ગયું. ભુવાન ભક્તો રામભાઈ ના પગે પડ્યા પણ રામભાઈ ના ખોળિયાની માલપા દીકરી આવી રીતે આખું વઠવાણ ને હું ગામના પંચના ભુવાનીમાં વરઘોડિયાને વધાવી રૂડા પોખણા કરી પોતાના આંગણે લઈ ગયા. પણ જાતા ઓસરીનું જ્યાં પગથિયું એક ચડ્યા ને ત્યાં ખોળાની માલિપા નાળિયોર હતું, નાળિયોર ની માલિપા મારી મેલડી બોલી, રામભાઈ એ રામભાઈ આ તારા હાર વેલનું આંગણું આવી ગયું ને બાપ કે હા માં. મારી રામભાઈ મને ઓરડાની માલિપા ન લઈ જાય કા, હું માં છું બાપ. હે એક દીવો કરી અને પાણીયારાની માથે મારું નાળિયેર મેકી દે ઉગે ને હાથમે તારી માથે દુઃખની કોઈ વાદળી ઘેરાય ને ત્યારે લાંબી આંગળી કર, તારી આંગળી લાંબી થાય જો હામાને સોટી દઉં તું હિરિયાની મેલડી સોટી દઉં. મારી મેલડી દેવના નામનો દીવો તણે અગરબત્તી કરી અને રામભાઈ દીકરીએ પાણીયારાની માથે મારી મેલડીનું થાપન કર્યું. આજની તારીખમાં વઢવાણની માલિપા જાઓ તો ખાંડી બોલની માલિપા સરાડી ગામની સીમાડાની માથેથી આવેલી મારી રામભાઈની મેલડી બેઠી છે. હજારો માણા આજની તારીખમાં નમે છે, માતાજીના દાવા થાય, ધન નિવેદ થાય, ભુવાન ભક્તો ધોણે અને મારી મેલડીના નામનો જયનો નાદ થાય છે. બોલ મેલડી.